हेलो फ्रेंड्स, आज आप बहुपदी चेप्टर है टूंका प्रश्न के जे वधु कई अगत्यना होय अथवा तो तेना द्वारा आखा चेप्टर नु आपणे पुनरावर्तन करी शके तेवा 15 प्रश्न नी अत्यारे आपणे चर्चा करवा जईए छीए। जे अहींया आगळ रकमो लखेली छे तमारे दरेक दरेक प्रश्नना जवाब छे तेने जाते समझी अने कमेंट बॉक्स में लखवा, पछी तमारा जवाब ने अहीं आपेला जवाब नी साथे चकासो। पहलो आपणे जोईए तो आगळ कोण भणी गया था कि n घात वाली बहुपदीना महत्तम शून्य, जारे शब्द लागे छे महत्तम तो एनो अर्थ थाय के आपेली बहुपदीनी जेटली घात तेटला तेना महत्तम शून्य होय। એટલે કે n ઘાત વાળી બહુપદીના મહત્તમ શૂન્ય કેટલા રહે છે તો કે n રહે છે। એવી જ રીતે x -5 બહુપદીનો પ્રકાર અને આલેખ x -5 બહુપદીનો પ્રકાર જો x ની ઘાત વધુમાં વધુ 1 હોય તો એ બહુપદીનો પ્રકાર આપણે કીધેલો છે સુરેખ બહુપદી અને તેનો આલેખ સુરેખ બહુપદી હોય તો તેનો આલેખ આપણને રેખા મળે। એટલે કે અહીંયા આપણે જવાબ આવશે સુરેખ એ બહુપદી રહે છે જ્યારે આલેખ કેવો મળશે તો કે રેખા 5x² - 7x + 2 બહુપદીનો પ્રકાર એટલે કે બહુપદી છે તે કેટલા ઘાતવાળી છે તો કે વધુમાં વધુ x ની 2 ઘાત છે એટલે કે આ બહુપદીનો પ્રકાર થઈ જશે દ્વિઘાત અને આલેખ આલેખ છે તે દ્વિઘાત માટે હોય તો પરવલય પણ સાથે આપણે સ્પષ્ટતા કરવાની કે જો x વર્ગનો સહગુણક ધન હોય તો તેનો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળશે એટલે કે અહીં આપણે જવાબ આવશે ઉપરની તરફ ખુલ્લો પરવલય બહુપદીનો પ્રકાર દ્વિઘાત છે અને ઉપરની તરફ ખુલ્લો પરવલય। એવી જ રીતે ચોથો પ્રશ્ન જોઈએ x² - 3 નો એક અવયવ x - 3 છે જો કોઈ પણ બહુપદી આપે એનો અવયવ છે કે નહીં એવું ચેક કરવું હોય તો બે રીતે છે એક કે તમે અવયવ કીધો એના વડે ભાગાકાર કરો અને શેષ 0 થાય જો તમને સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવાનો હોય તો બીજો અર્થ લઈ લેવાનો કે x - 3 = 0 એટલે કે x = 3 આજે x ની કિંમત મળી તેને આપેલ બહુપદીમાં મૂકવાની આપેલ બહુપદીમાં મૂકો અને જો જવાબ 0 થાય તો અવયવ છે અને ઇતર નથી કારણ કે જે આપણે x ની કિંમત મૂકીએ છીએ તેના દ્વારા જે આપણને સંખ્યા મળશે એ શેષ મળશે જે ધોરણ 9 ની અંદર તમારે રીત આવેલી છે અવયવ પ્રમાણે તો અહીંયા આગળ x ની બદલે 3 મૂકીએ તો 3² - 9 - 3 એટલે કે 6 અહીંયા આગળ જવાબ 0 થતો નથી એટલે અવયવ નથી। બીજું કે આ બહુપદી આપણે આગળ જે દાખલો ગણ્યો તેની અંદર આવેલી છે x² - 3 અવયવ આપણે વિચારીએ તો 3 છે √3 નો વર્ગ થાય એટલે અવયવ પડે x - √3 √3 અને x + √3 એટલે કે x - 3 એનો અવયવ હોઈ શકે નહીં। p(x) = 2x²- 5x²- 14x + 8 નો એક શૂન્ય 1/2 છે જ્યારે કોઈ એવો પ્રશ્ન પૂછેલો હોય કે આપેલ બહુપદીને 1 શૂન્ય 1/2 છે કે નહીં તે ચકાસો તો અન્વર્થ એવો થાય કે x ની બદલે તમારે 1/2 મૂકવાનો જો જવાબ 0 થાય તો શૂન્ય છે જો અવયવ આપે તો બરાબર 0 લઈને x ની કિંમત મેળવવાની અને જો તમને સીધો કહી દીધો હોય શૂન્ય છે કે નહીં તે નક્કી કરો તો સીધી x ની બદલે 1/2 કિંમત મૂકીએ 2 x ની બદલે 1/2 નો ઘન -5 x ની બદલે 1/2 નો વર્ગ -14 1/2 અને +8 1/2 નો ઘન થાય 1/8 એટલે કે 2 1/8 -5 1/4 માઇનસ અહીંયા આગળ તો કે -7 +8 છે દોડાડો 1/4 એટલે કે 1/4 -5/4 અને -7 +8 એટલે કે +1 થાય આટલાનું સાદું રૂપ આપીએ તો બંને 4 છે એટલે કે લસાઅ સામાન્ય 4 થઈ ગયો 1 - 5 એટલે કે -4 -4/4 કરો એટલે કે -1 અને -1 +1 એટલે કે જવાબ 0
જીરો થાય છે એનો અર્થ એવો થઈ ગયો કે આપેલ બહુપદીનું એક શૂન્ય એકના છેદમાં બે છે એટલે કે આપણો જવાબ હશે હા છે હવે તમને એક આલેખ આપેલો છે આલેખની અંદર તમને પૂછવામાં આવેલું છે વાસ્તવિક શૂન્ય જણાવો વાસ્તવિક શૂન્ય એટલે આલેખ જેટલી વખત x અક્ષને છેદે તે તેના વાસ્તવિક શૂન્ય થાય તો 1 2 અને 3 એટલે કે વાસ્તવિક શૂન્ય કેટલા રહી છે 3 6x - 2x નો વર્ગ + 7 નો આલેખ જે માર્ચ 2020 માં પૂછાયો તો લગભગ આપણે આ પર પણ ચર્ચા કરેલી છે તો એનો આલેખ છે એ x વર્ગ વાળો સહગુણક જો તો તે ઋણ નિશાની છે એટલે લખવું પડશે નીચેની તરફ ખુલ્લો પર હોય એટલે કે અહીંયા આપણો જવાબ રહેશે નીચેની તરફ ખુલ્લો પર હોય 3x નો વર્ગ + 5x - 2 બહુપદીના શૂન્યના વ્યસ્તનો સરવાળો શૂન્યના વ્યસ્ત એટલે 1/α નું 1/β દ્વિઘાત એટલે 2 હોય જેને આપણે શૂન્યના વ્યસ્તનો કેરો સરવાળો સાદું રૂપ આપીએ તો અંશમાં α + β બને છેદમાં શૂન્યનો ગુણાકાર થાય શૂન્યનો સરવાળો તેનું સૂત્ર -b/a શૂન્યનો ગુણાકાર c/a a અને a કેન્સલ એટલે -b/c b એટલે કે x નો સહગુણક અને a એટલે x વર્ગ નો સહગુણક -5/3 એટલે કે બહુપદીના શૂન્યના વ્યસ્તનો સરવાળો 1/α + 1/β -b/c હવે અહીંયા આગળ તમે જોઈ લો તો ત્રિઘાત બહુપદી આપેલ છે ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર કે જે આપણે સૂત્ર આગળ લખેલું હતું -d/a શૂન્યનો ગુણાકાર કયો છે તો કે -d/a -d એટલે -3 અને a એટલે 3 -- + એટલે +1 જે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સરવાળો -3 હોય અને ગુણાકાર 2 હોય એવી આપણે દ્વિઘાત બહુપદી લખવી છે સરવાળો કીધો એટલે -b/a કેટલો આપેલો તો કે -3 છેદમાં કઈ ન હોય તો 1 એવી રીતે ગુણાકાર એટલે c/a 2/a આના ઉપરથી નક્કી થઈ ગયું a બરાબર 1 હોય છે -- + થઈ ગયું b બરાબર 3 છે અને c બરાબર 2 તો દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં મૂકો તો a ની બદલે 1 x વર્ગ b ની બદલે તો કે + 3 અને c ની બદલે કેટલા તો કે 2 એટલે કે x વર્ગ + 3x + 2 x ઘન - x વર્ગ ના શૂન્ય જણાવો આના શૂન્ય મેળવવા હોય તો જે સામાન્ય નીકળતો હોય તે સામાન્ય આવે એટલે કે x વર્ગ સામાન્ય આવશે x - 1 = 0 0 મેળવવાના આનો અર્થ એવો થઈ ગયો કે x વર્ગ એ 0 હોય અથવા x - 1 પણ કેવું હોય 0 હોય x નો વર્ગ છે એટલે x કેટલી વખત હશે 2 વખત હશે એટલે કે x = 0 x = 0 અથવા x = 1 અથવા તો આજે તમને બહુપદી આપેલી છે અને આપણને બે શૂન્ય મળ્યા 0 અને 1 x ઘન - x વર્ગ ના શૂન્ય જણાવો એવું પૂછવું હોય તો 0 અને 1 આવશે પણ એવું પૂછે કે આ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થઈ તો 2 થઈ 0 અને 1 મહત્તમ શૂન્ય પૂછે તો કેટલા આવશે ઘાત 3 એટલે મહત્તમ શૂન્ય 3 આવશે પણ વાસ્તવિક ઉકેલમાં આપણને મળે છે કેટલા તો કે 2 જ મળે છે એવી જ રીતે x² + 1 બહુપદીના મહત્તમ શૂન્ય તો કે જેટલી ઘાત હોય એટલા મહત્તમ હોય તો 2 ઘાત છે તો 2 મહત્તમ શૂન્ય રહે છે એવી જ રીતે x² + 1 બહુપદીના વાસ્તવિક શૂન્ય એટલે કે આપણે ઉકેલ મેળવવાનો છે આ શબ્દ બંને ખાસ ધ્યાન રાખો મહત્તમ અને વાસ્તવિક વાસ્તવિક નો અર્થ થાય કે તમારે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરો એટલે કે x² + 1 = 0 અને x ની કિંમત મેળવવાની હવે આપણે આગળ પણ આવો એક જોયું તો કે જેમાં પણ પ્લસ હોય ત્યારે અવયવ પડે નહીં અને અવયવ ન પડે એટલે કે એને વાસ્તવિક શૂન્ય મળતા નથી વાસ્તવિક શૂન્ય નથી વાસ્તવિક શૂન્ય નથી 14 નો પ્રશ્ન છે ફક્ત વિચારીને જવાબ લખવાનો છે એટલે કે જે તમે અવયવ પાડવાનો દાખલા ગણો અથવા તો
જે તમે x ની કિંમત મેળવો છો એના ઉપરથી બેઝિક કન્સેપ્ટ પૂછેલો છે ax² bx c એના શૂન્ય તમને પરસ્પર વિરોધી ક્યારે મળે એટલે કે એના શૂન્ય ઉકેલ છે વિરોધી હોવો જોઈએ વિરોધી એટલે કે એક 3 હોય તો બીજો માઈનસ 3 હોવો જોઈએ એક પ્લસ 5 હોય તો બીજો માઈનસ 5 હોવો જોઈએ એક 1 ના છેદમાં 2 હોય તો બીજો માઈનસ 1 ના છેદમાં 2 હોવો જોઈએ તો આવું મળે ક્યારે પરસ્પર વિરોધી તો એની માટે અહીંયા આગળ જે આપણે લીધેલું છે x² -3 અથવા સામાન્ય રીતે વિચારો તો x² -9 વિચારો એટલે કે x² -9 લઈએ તો એના ભાગ પાડો તો x -3 અને x +3 x -3 = 0 કરો તો x ની કિંમત તમને 3 મળે અને x = +3 હતું તો -3 મળશે એટલે કે બંને બીજ કેવો મળ્યા પરસ્પર વિરોધી મળ્યા આ બહુપદી આપણે કયા સ્વરૂપે હતી a વર્ગ - b વર્ગ એટલે કે એની અંદર x વાળું પદ કાંઈ હતું નહીં x વાળું પદ ન હોય તો x નો સહગુણક 0 થાય એટલે કે b = 0 હોય છે b = 0 વાળા કેટલા ઓપ્શન છે તો કે બે ઓપ્શન છે હવે બીજું વિચારો a અને c હવે આપણે જે લીધું છે એની અંદર ભાગ ક્યારે પડે એક આપણી પાસે અહીં બહુપદી છે x² + 1 જેના ભાગ પડતા નથી બીજી બહુપદી છે x² -3 માઈનસ હોય તો ભાગ પડે આનો અર્થ કેવો થાય કે a વાળું અહીંયા ધન છે જ્યારે c કયો છે ઋણ છે ધન અને ઋણ હોય તો ગુણાકાર કયો થાય ઋણ થાય અને ઋણ થાય એટલે લેસ ધેન 0 તો આપણો જવાબ રહેશે a b = 0 અને a c લેસ ધેન 0 શું કામ આવ્યું તો પરસ્પર વિરોધી હોય ત્યારે યાદ રાખો કે હંમેશા b 0 હોય ઉદાહરણ તરીકે x² -9 અથવા તો x² -3 x -√3 x +√3 x² -9 લીધો હોય તો x -3 અને x +3 આવ્યો એના ઉપરથી કિંમત મળશે +3 અને -3 અથવા √3 વાળો વિચાર્યો છે તો -√3 અને +√3 તો પરસ્પર વિરોધી મળશે સાથે a અને c નો ગુણાકાર હંમેશા ઊંઘ હોય તો કે ઋણ થવો જોઈએ જો બીજ પરસ્પર વ્યસ્ત હોય બીજ પરસ્પર વ્યસ્ત હોવા માટેની શરત યાદ રાખવાની a અને c સમાન હોય તમારે જાતે ચેક કરવું 4x નો વર્ગ + 10x + 4 જેની અંદર a અને c બંને કેવા આપેલા છે સમાન આપેલા છે તમે તેના ઉકેલ મેળવો છો તો તમને જોવા મળશે કે x ની કિંમત કેવી આવશે વ્યસ્ત આવશે અને કેવી કિંમત આવશે તો કે 1 - 2 આવશે અને 1 એટલે -1 ના છેદમાં 2 સ્વરૂપે તમને મળશે એટલે કે બીજ જે કેવા મળે છે તો કે પરસ્પર વ્યસ્ત હોય ત્યારેની શરત હશે a અને c સમાન એટલે કે x વર્ગનો સહગુણક અને અચળ પદ હંમેશા સરખા હોવા જોઈએ એટલે કે આજના લેક્ચરની અંદર આપણે જે ટૂંકા પ્રશ્નો કે જેના દ્વારા છે આપણો ખ્યાલ વધુ સ્પષ્ટ થાય તે માટે આપણા 15 પ્રશ્નોની ચર્ચાઓ કરી જય હિન્દ જય ભારત